नमस्कार विद्यार्थियों, आज आपणे धोरण 11 गणित विषय में अगत्यना पदोनी समझण विषे चर्चा करीशुं। अगाउना वीडियो नी अंदर आपणे स्वाध्याय 1.1 कम्प्लीट करी चूक्या छीए। आज आपणे अगत्यना खाली गण, सौ प्रथम जो आपणे वात करीए अगत्यना पदोमां तो एना माटे पहेलुं पद छे आपणा माटे खाली गण, अथवा तो बीजो शब्द वपराय छे रिक्त गण। अंग्रेजी में जो बात करिए तो लखी शको छो तमे नल सेट्स अथवा तो एम्प्टी सेट पर लखी शको छो। ओके, हवे खाली गण। तो खाली गण एटले शू कही शकीए आपणे? तो खाली गण एटले के जे गण में एक पण सभ्य, जे गण एक पण सभ्य समावतो न होय तेवा गण ने आपणे शुं कहेशुं? खाली गण कहेशुं। ख्याल आवे छे? हवे जो एने संकेतनी वात करवामां आवे तो संकेत तरीके आपणे फाई तरीके उपयोग करीए छे, अथवा तो खाली गणनो संकेत आपणे छगड़िया कंसनो पण उपयोग करवामां आवे छे। ख्याल आवे छे विद्यार्थी मित्रों? खाली गण एटले के जे गणमां अथवा तो जे गण एक पण सभ्य समावतो न होय तेवा गणने शुं कहेशुं? आपणे खाली गण कहेशुं, अथवा तो रिक्त गण कहेशुं। एना संकेत तरीके आपणे फाई अथवा तो छगड़ियो कंस बताई शकीए छे। હવે જો ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો થોડું તમને વધારે ક્લિયર થઈ જાય। ઉદાહરણ તરીકે માની લો કે કોઈ ગણ એ લઈ લઉં છું, એ ગણની અંદર એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન, મતલબ કે તમારે દરેક ઘટક એક્સના કેપિટલ એન એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં લેવાના અને એ તમારે લેવાના છે 2 <x> 3। હવે મને કહો, તમારે જે એક્સની વેલ્યુ લેવાની છે એ એક્સની વેલ્યુ તમારે પ્રાકૃતિક સંખ્યા ગણમાંથી લેવાની છે અને 2 અને 3ની વચ્ચેથી લેવાની છે, તો ક્યારે પોસિબલ બને? ન બને। કેમ? કેમ કે 2 અને 3 વચ્ચે કોઈ ઘટક આવતો જ નથી। તો મતલબ આનો જવાબ શું થઈ જાય? તો આનો જો જવાબ લખો તમે તો કાં તો તમે ખાલી ગણ લખી શકો, અથવા તો શું લખી શકો છો? તમે ફાઈ લખી શકો છો। ખ્યાલ આવે છે? એ જ પ્રમાણે હું બીજું એક ઉદાહરણ લઈ શકું છું। માની લે કે કોઈ ઘટક આપણે ગણ બી લઈએ, બીની અંદર આપણે એવું લખીએ છીએ કે એક્સ કે જ્યાં એક્સ એ 2 કરતાં મોટી યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે। ચલો, હવે આપણને ખબર છે, આપણે અગાઉ મેં વિડીયોમાં ભણાવી ચૂક્યો છું કે અવિભાજ્ય સંખ્યાની અંદર યુગ્મ અવિભાજ્ય સંખ્યા ફક્ત એક જ હોય છે, અને એ કઈ હોય છે? તો આપણા માટે 2 હોય છે। ખ્યાલ આવે છે? એ આપણા માટે કઈ હોય છે? ફક્ત ને ફક્ત 2 હોય છે। પરંતુ અહીંયા શું કીધું છે? તો 2 કરતાં મોટી યુગ્મ અવિભાજ્ય સંખ્યા તો કોઈ હોતી નથી, માટે આપણા માટે શું આવી જાય જવાબ તરીકે? કાં તો ખાલી ગણ, અથવા તો તમે ફાઈ તરીકે પણ લખી શકો છો। ખ્યાલ આવી ગયો બધાને? ખાલી ગણ એટલે કે જે ગણ એક પણ સભ્ય સમાવતો ન હોય તેવા ગણને ખાલી ગણ કહેશું। ચલો, આના પછી આપણે બીજો મુદ્દો શીખીએ। તો બીજા મુદ્દાની અંદર 2 આપણે ગણ સાથે લઈશું। અહીંયા છે એક ગણ શાંત ગણ અને બીજો ગણ છે અનંત ગણ। ચલો, આ બંનેને આપણે સાથે સમજવાનો પ્રયત્ન કરીશું તો થોડો વધારે આઈડિયા આવશે કે જે ગણ ખાલી હોય, ઓકે, અથવા તો નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવતા હોય, સભ્ય સંખ્યા ધરાવતા હોય
તેવા ગણને આપણે શું કહેશું? શાંત ગણ કહેવામાં આવે છે. અન્યથા અનંત ગણ કહે છે. હવે આનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે જે ગણ ખાલી ગણ હોય, પહેલો તો શબ્દ શું કીધો છે તમને? જે ગણ ખાલી હોય અથવા તો નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવતો હોય, એટલે કે એની અંદર નિશ્ચિત ધન પૂર્ણાંક સંખ્યા હોય એવા ગણને શું કહીશું? શાંત ગણ કહીશું. એટલે કે કોઈ ચોક્કસ એની અંદર સંખ્યા હશે, બરાબર. આના સિવાયને આપણે શું કહેશું? અનંત ગણ કહેશું. એટલે કે જે ગણની અંદર આપણે સભ્ય સંખ્યા અનંત હોય અથવા તો સભ્યો અનંત હશે એવા ગણને આપણે અનંત ગણ કહીશું. હવે ઉદાહરણ લઈશ તો થોડો વધારે આઈડિયા આવી જશે. તો જો ઉદાહરણની આપણે વાત કરવામાં આવે તો ઉદાહરણ તરીકે હું એક લઉં છું. માની લો અહીંયા હું તમને એક લઉં છું, એક્સ, કે જ્યાં એક્સ એ પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર. તમે આનો શું લખી શકો? આનો મતલબ એવો થાય કે 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે અને 5 આવે, બરાબર ને? તો આ શું થઈ ગયું કહેવાય? તમારા માટે નિશ્ચિત અથવા તો ચોક્કસ ધન પૂર્ણાંક થઈ ગયું કહેવાય. કેમ કે આની આ ગણની અંદર ફક્ત 5 જ સભ્ય સંખ્યા છે અથવા તો 5 જ ઘટકો છે અથવા 5 સભ્યો છે. તો આ નિશ્ચિત સંખ્યા થઈ ગઈ, માટે આ ગણ કેવો થઈ ગયો? તો આ ગણ શાંત ગણ કહેવાશે. ખ્યાલ આવે છે? ચલો હવે એક બીજું ઉદાહરણ લઈ લઈએ. આપણે એક ઉદાહરણ આપણે બીજું લઈએ કે 2 નંબરમાં આપણે એક ઉદાહરણ લઈએ કે ગણ બી તરીકે આપણે એક એવું લઈએ કે ચલો મારા પ્રાકૃતિક સંખ્યા ગણ લઈ લઉં એટલે અનંત સુધી આવવાનું, અથવા તો હું એ રીતે લખી શકું બી બરાબર એન. તો આ મારા માટે શું થઈ ગયું કહેવાય? અનંત ગણ થઈ ગયું કહેવાય. કેમ કે એની સભ્ય સંખ્યા કેવી હશે? અનંત હશે, અનંત ગણ. ખ્યાલ આવે છે? આની જગ્યાએ હું ત્રીજો ગણ પણ લઈ શક્યું, માની લો કે વાસ્તવિક સંખ્યા ગણ લઈ શકું. તો વાસ્તવિક સંખ્યા ગણ પણ કેવો થઈ ગયો કહેવાય? તો અનંત ગણ થઈ ગયો કહેવાય. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? માની લો કે આના જગ્યાએ હું પ્રાકૃતિક સંખ્યા ગણ લઈ લઉં તો એ પણ મારા માટે કેવું બની જશે? અનંત ગણ બની જશે. કેમ એવું? કેમ કે એની અંદર અનંત સભ્ય સંખ્યા હશે, માટે. ખ્યાલ આવી ગયો? ચલો એના પછી આપણે એક અગત્યના પોઈન્ટની વાત કરીએ. માની લો કે કોઈ ગણ છે, જો કોઈ ગણ એ છે, એ માની લો કે પી જેટલા સભ્યો આવેલા છે, તો ગણ એની સભ્ય સંખ્યા એન ઓફ એ બરાબર પી થાય. ખ્યાલ આવે છે શું કહેવા માગું છું? આપણને કોઈ ગણ કીધો હોય, એ ગણની અંદર રહેલા સભ્યોની સંખ્યા કેટલી છે તે જાણવું હોય તો એના માટેનો આ એક સંકેત છે કે એને આ રીતે લખી શકાય. માની લો કે ગણ એની અંદર કેટલા સભ્યો છે એ જાણવું હોય તો એન ઓફ એ બરાબર અહીંયા કેટલા સભ્યો આપેલા છે આપણે? તો પી જેટલા સભ્યો આપેલા છે એવું કીધેલું છે મેં, તો એને શું લખી શકો તમે? એન ઓફ એ બરાબર પી લખી શકાય. ફોર એક્ઝામ્પલ ઉદાહરણ લઉં છું તમને, કે હું ઉદાહરણ એવું લઉં છું કે કોઈ ગણ એ છે, એ ગણની અંદર હું ઘટક સભ્યો આપું છું તમને 1, 2, 3, 4, 5 અને 6 આ રીતે આપેલા છે. અને હવે જો હું એની સભ્ય સંખ્યા મારે જોઈએ જ છે ગણ એની, તો કેટલી લખી શકું? હું 6 લખી શકું. ખ્યાલ આવે છે? તો આ એક આપણા માટે એક અગત્યનો પોઈન્ટ કહી શકાય કે આપેલા ગણની સભ્ય સંખ્યા જાણવી હોય તો એના માટે આપણે કઈ રીતે ઓળખીશું? તો એન ઓફ જે પણ આપણે ગણ આપ્યો હોય એ ગણ લખવાનો રહેશે. ખ્યાલ આવી ગયો? ચલો આના પછી આપણે એક અગત્ય મુદ્દાની વાત કરીએ, સમાન ગણ વિશે ભણીએ. સમાન ગણ એટલે શું કહેશો? અથવા તો સમાન ગણ કોને કહેવામાં આવે છે? સમાન ગણ
समान गण। चलो मानी लो गण ए अने गण बी मा गण ए अने गण बी मा एकना एक ज सभ्य होय एटले के गण ए ना तमाम सभ्यो गण बी मा होय अने गण बी ना तमाम सभ्यो गण ए मा होय तो ए अने बी ने शू कहेवामां आवे छे समान गण कहेवामां आवे छे। गण ए अने बी ने शू कहेवामां आवे छे समान गण कहेवामां आवे छे। हवे आ वस्तु शू कीधुं तमने खास ए वस्तु समजावानो प्रयत्न करूं छूं। पहला आपणे एनो संकेत जाणी लईए कि समान गण आपेलो होय तो समान गणना संकेत ने आपणे ए बराबर बी लखीए छीए અને જ્યારે કોઈ એ બરાબર બી આપેલું હોય તો એનો મતલબ સમજો કે એ ગણ એ અને ગણ બી એ કેવા આપેલા છે સમાન ગણ આપેલા છે। માની લો કે ઉદાહરણ તરીકે લઉં છું અહીંયા કોઈ ગણ એ આપેલો છે અને કીધેલું છે કે એક્સ કે જ્યાં એક્સ એ પ્રથમ પાંચ પ્રાકૃતિક संख्या छे अने गण बी तमने आपेलो छे ए कंईक आ रीते आपेलो छे एक बे त्रण चार अने पांच। हवे तमारे कहेवानुं छे कि आ बंने गण ए समान गण छे तो आपणे चेक करीए तो गण ए ने गुणधर्म रीते आपेलुं छे तो पहेला आपणे एने यादीनी स्वरूपे लखवानो प्रयत्न करीए तो प्रथम पांच प्राकृतिक संख्या कीधी छे तो प्रथम पांच एटले के एक बे त्रण चार अने पांच थशे। चलो गण ए ना सभ्य जुओ तो गण ए ना सभ्य में एक छे तो अहींया एक छे बे छे तो अहींया बे छे त्रण छे तो अहींया त्रण छे चार छे तो अहींया चार छे पांच छे तो अहींया पण पांच छे। मतलब के गण ए ना तमाम सभ्यो गण बी मां छे अने गण बी ना तमाम सभ्यो गण ए मां छे। आथी एवुं कही शको अहींया तमे के ए बराबर बी थाय एटले के गण ए अने गण बी ए केवा छे समान गण छे। ख्याल आवे छे? फरीथी एक વખત બોલી જઉં છું સમાન ગણ એટલે કે કોઈ ગણ બે માટે મતલબ ગણ એ અને ગણ બી માટે એકના એક સભ્યો આવેલા હોય એટલે કે ગણ એના તમામ સભ્યો ગણ બીમાં હોય અને ગણ બીના તમામ સભ્યો ગણ એમાં હોય તો તેવા ગણ એ અને ગણ બી ને એકબીજાના સમાન ગણ તરીકે ઓળખવામાં આવે છે। સંકેત તરીકે એ બરાબર બી લખાય છે। ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે જે અભ્યાસ કરી ગયા છીએ ખાલી ગણ અથવા તો રિક્ત ગણ શીખી ગયા, શાંત ગણ અને અનંત ગણ શીખી ગયા અને સમાન ગણ શીખી ગયા, તો આના અભ્યાસ ઉપર આપણે સ્વાધ્યાય 1.2 ની અંદર જે પ્રવૃત્તિ આપેલી છે એના તરફ આપણે આગળ વધીએ। અહીંયા તમને શું કીધેલું છે તો અહીંયા તમને એવું કહેવામાં આવ્યું છે કે સ્વાધ્યાય 1.2 માં પ્રશ્ન નંબર 1 માં કે નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે। આપણે ખાલી ગણ એટલે શું કીધું હતું કે જે ગણ એક પણ સભ્ય સમાવતો ન હોય તેવો ગણ એટલે કે ખાલી ગણ। તો આપણે અહીંયા ચાર જે પ્રશ્નો આપેલા છે એમાં જોવાનું છે કે એક પણ ઘટક સમાવતો ન હોય એ જ ગણ આપણા માટે કેવો થશે ખાલી ગણ થશે। ચલો પહેલેથી વાત શું કરી છે, પહેલો પ્રશ્ન આપણને એવો કીધો છે કે બે વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા લખવાની છે। પહેલા તો શું કીધું છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા લખવાની છે,
અને પણ બે વડે વિભાજે તો માની લો પહેલાં તો તમને એમ કહી દઉં આ મારા માટે પ્રાકૃતિક સંખ્યા ગણ છે એની અંદર શું આવે એક બે ત્રણ ચાર પાંચ છ ડેશ 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 ઓકે હવે શું કીધું છે એમાં એમાં જે અયુગ્મ સંખ્યાઓ છે અયુગ્મ સંખ્યાઓ જે છે અહીંયા સાત આવશે અહીંયા નવ આવશે તો આ બધી સંખ્યાઓ એ બે વડે ક્યારે વિભાજ્ય બનશે ક્યારે નહીં બને ક્યારે બે વડે વિભાજ્ય બનશે નહીં બે વડે વિભાજ્ય મતલબ કે ક્યારે બે વડે આ સંખ્યાને ભાગી શકાશે નહીં એનો મતલબ એવો થયો કે એક પણ ઘટક મળી શકે નહીં તો આ ગણ કેવો થઈ ગયો કહેવાય ખાલી ગણ થઈ ગયો કહેવાય કેમ કે અહીંયા આપણને શું માગ્યું છે ફક્ત ખાલી ગણ છે કે નહીં એ જ ચેક કરવાનું છે તો આપણે એવું લખી શકીએ છીએ આ ગણ ખાલી ગણ છે ઓકે ચલો એના પછી આપણે વાત કરીએ તો એના પછીની વાત આપણે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા હવે શું કીધું છે અવિભાજ્ય સંખ્યા જોઈએ છે અને મ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા હવે જુઓ આપણે શીખી ગયા છીએ મેં તમને બતાવ્યું હતું પહેલાં તો આપણે અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ થાય તો અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કીધો હતો તો અવિભાજ્યમાં જો બે આવે ત્રણ આવે પાંચ આવે સાત આવે પછી અગિયાર આવી જાય તેર આવી જાય સત્તર આવી જાય ઓગણીસ આવી જાય આ બધી આપણે ઘણી બધી અવિભાજ્ય અયુગ્મ સોરી અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો આપણે ગણ જોઈ ગયા હતા અને એમાં તમને નીચે નોંધ પણ કરાવી હતી કે એમાંથી ફક્ત બે જ એવો સંખ્યા છે કે જે યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે મતલબ કે આનો જવાબ તરીકે તમને શું આવશે તો છગડીયા કૌંસમાં બે જવાબ આવશે મતલબ કે આ ગણ ખાલી ગણ નથી ખાલી ગણ નથી ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો ચલો એના પછી શું વાત કરી છે જુઓ અહીંયા તમારે એક્સ કે જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે મતલબ કે તમારે એવી પ્રાકૃતિક સંખ્યા લેવાની છે એક્સની કે પાંચ કરતાં નાની હોય પાંચ કરતાં નાની હોય એટલે કઈ સંખ્યા બને કાં તો એક હોઈ શકે બે ત્રણ અને ચાર હોઈ શકે બરાબર અને સાત કરતાં મોટી હોવી જોઈએ મતલબ કે તમારે આઠ નવ દસ અગિયાર તો આમાં જુઓ તમે આમાંથી કોઈ સંખ્યા મેચ થાય ખરી કેમ કે અહીંયા જોઈ શકો છો તમારે સંખ્યા કેવી લેવાની છે કાં તો આઠથી ઉપરની મતલબ આઠથી એટલે સાતથી ઉપરની લેવાની છે અને કીધું છે જો અથવા નથી કીધું અને કીધું છે મતલબ કે પાંચ કરતાં નીચી હોવી જોઈએ અને સાત કરતાં મોટી હોવી જોઈએ તો આવું ક્યારે સંભવિત બને ન બને કેમ કે એક પણ ઘટક મળી શકે નહીં તો આનો જવાબ શું આવી જાય ખાલી ગણ અથવા તેવું કહી શકો છો કે આ ગણ કેવો છે ભાઈ ખાલી ગણ છે ખ્યાલ આવે છે અહીંયા આપણે ફક્ત ગણ ખાલી ગણ છે કે ખાલી ગણ નથી એટલું જ કહેવાનું રહેશે બરાબર ચલો એના પછીની વાત કરીએ અહીંયા બે ભિન્ન સમાંતર રેખાઓ માની લો કે આ એક રેખા છે મારા જોડે એને હું એલ નામ આપી દઉં છું અને આ બીજી એક રેખા છે એને હું એમ નામ આપી દઉં છું હવે એલ અને એમ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ તો આ બે સમાંતર રેખાઓ હોય તો ક્યારે એકબીજાને મળશે એકબીજાને ક્યારે મળવાની નથી હવે એકબીજાને ક્યારે મળે નહીં તો એમનું સામાન્ય બિંદુ ક્યારે આવે નહીં હવે સામાન્ય બિંદુ ન મળે તો આપણા જે ગણ છે એ ગણ પણ મળી શકે નહીં તો એનો મતલબ એવો થયો કે આપેલ જે ગણ છે એ કેવો થશે ખાલી ગણ થશે તો અહીંયા પણ આપણે શું લખીશું આનો જવાબ ખાલી ગણ થશે એટલે કે આ ગણ ખાલી ગણ છે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો દરેકે તમને કારણ સાથે સમજાવવાનો પ્રયત્ન કરું છું થોડું ધ્યાનથી સમજો તો તમને આ પ્રકારના એક્ઝામ્પલમાં તમને ક્યારે તકલીફ પડશે નહીં ઓકે ચલો હવે આના પછીના એક્ઝામ્પલની વાત કરીએ હવે તમને બીજા નંબરનો જે એક્ઝામ્પલ પૂછ્યો છે એની અંદર તમને કીધું છે ભાઈ શાંત ગણ કયા છે નીચેનામાંથી અને કયા ગણ અનંત ગણ છે તો આપણે મેં પહેલાં તમને શીખવાડ્યું તે પ્રમાણે આપેલ ગણમાં સભ્ય સંખ્યા નિશ્ચિત હોય નિશ્ચિત ધન પૂર્ણાંક હોય એ ગણ શાંત ગણ થશે અને આપેલ ગણ માટે
सभ्य संख्या अनंत थती होय एवा गण ने आपणे अनंत गण ओळखीशुं, अथवा तो जे गण शांत गण नथी ते अनंत गण बनशे। ओके, चलो पहेलो एक्जाम्पल। हवे फक्त आपणे जणावानुं छे कि कयो गण शांत गण छे अने कयो गण अनंत गण छे। वर्षना महिनाओनो गण। हवे आपणे बधा जाणीए छीए कि एक वर्षनी अंदर 12 महिना आवे। 12 महिना आवे एटले के सभ्य संख्या निश्चित थई गई कि 12 ज होय, क्यारे बीजी कोई वधारानी सभ्य संख्या हशे नहीं, मतलब के निश्चित संख्या थई गई। एटला माटे आपणा माटे शुं बनी जशे? शांत गण बनी जशे। ख्याल आवे छे? चलो अहींया जोई शको छो तमने, અહીંયા 1 2 પછી ડેશ કર્યું છે, મતલબ 4 5 6 ડેશ 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 ડેશ, તો આપણા માટે શું બની જાય? અનંત ગણ બની જશે, કેમ કે એની સભ્ય સંખ્યા નિશ્ચિત નથી। માટે અહીંયા જુઓ, અહીંયા તમને શું કીધું છે, 1 થી લઈને 100 સુધીની તમને સભ્ય સંખ્યા આપેલી છે, મતલબ કે નિશ્ચિત કહી દીધું છે કે ભાઈ 100 થી વધારે નથી। અહીંયા તમારી એક્ઝેક્ટ 1 થી લઈને 100 સુધીની સભ્ય સંખ્યાની જ વાત કરવામાં આવી છે, એટલે કે નિશ્ચિત ધન પૂર્ણાંકની જ વાત થઈ રહી છે। માટે અહીંયા શું આવી જશે? શાંત ગણ આવી જશે। ખ્યાલ આવે છે? ચલો હવે શું કીધું છે તમને, હવે તમને એવું કીધું છે કે ભાઈ 100 કરતાં મોટા ધન પૂર્ણાંકોનો ગણ, 100 કરતાં મોટા ધન પૂર્ણાંકોનો ગણ એટલે કે શું કહેવાય? 101 આવે, 102 આવે, 103 આવે, અહીંયા તો કેવું હોય? અનંત સુધી આવવાના, બરાબર? આને કોઈ ફિક્સ કીધું નથી તમને કે ભાઈ 100 કરતાં મોટા અને આટલી વેલ્યુ કરતાં નાના, એવું કંઈ કીધું છે તમને? એવું નથી કીધું, અહીંયા ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે કે 100 કરતાં મોટા ધન પૂર્ણાંકોનો ગણ એટલે કે 101 થી લઈને અનંત સુધીની વાત કરવામાં આવી છે। માટે આ ગણ કેવો થઈ જશે? આપણા માટે અનંત ગણ થઈ જશે। કેવું થશે ભાઈ? અનંત ગણ થશે। ચલો એના પછી વાત કરવામાં આવી છે આપણે કે ભાઈ 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ લખવાની છે, એટલે એનો મતલબ શું થઈ ગયો કે અહીંથી તમે શરૂઆત કરશો અને છેલ્લે 99 કરતાં નીચે તમારે લખવાની છે, મતલબ કે આ તમારી નિશ્ચિત સંખ્યા થઈ ગઈ કે ભાઈ તમારે 99થી ઉપર જવાનું નથી, તો તમારી સભ્ય સંખ્યા કેવી હશે? નિશ્ચિત હશે। માટે આ ગણ કેવો આવી જશે? આપણે આ શાંત ગણ આવી જશે। કેવો ગણ આવી જશે ભાઈ? શાંત ગણ આવી જશે, ખબર પડે છે? શાંત ગણ। ઓકે, ચલો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે, જો આપણને કોઈ પણ આ રીતે ગણ આપેલો હોય, શાંત ગણ પૂછ્યું હોય, ખાલી ગણ પૂછ્યું હોય કે અનંત ગણ પૂછ્યું હોય, તો આપણે આ રીતેનું વિભાજન કરીને અલગ પાડવાનો પ્રયત્ન કરવાનો રહેશે। ખ્યાલ આવી ગયો? ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું, ખાલી ગણ એટલે કે જે ગણ એક પણ સભ્ય સમાવતો ન હોય તે ગણ આપણા માટે ખાલી ગણ બનશે, એને છગડીયા કૌંસમાં અથવા તો 5 વડે પણ દર્શાવવામાં આવે છે। શાંત ગણ એટલે કે જે ગણની અંદર નિશ્ચિત ધન પૂર્ણાંક સભ્ય સંખ્યા ધરાવતો હોય એ ગણ આપણા માટે શાંત ગણ થશે, અન્યથા અનંત ગણ બની જશે। અને સમાન ગણ એટલે કે આપેલ બે ગણ માટે એકના એક સભ્યો બંને ગણની અંદર સમાવેલા હોય તો એ બંને ગણ એકબીજા માટે સમાન ગણ તરીકે ઓળખવામાં આવશે। ખ્યાલ આવી ગયો બધાને? ચલો હવે પછીના જે એક્સરસાઇઝ છે, હવે પછીના વિડીયોમાં આપણે જોવાનો પ્રયત્ન કરીશું। ત્યાં સુધી તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ આના બેઝ ઉપર, મેં જે તમને થિયરી ગણાવી છે એના બેઝ ઉપર, તમારે જેટલા પણ ઉદાહરણ બુકમાં આવે છે એ ઉદાહરણ સાથે સાથે તમારે ગણવાના રહેશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ।